જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકર્તાઓની એક બેઠક તાજેતરમાં સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી, જેમાં પાક વીમો, બેરોજગારી, ફરજિયાત હેલ્મેટ વગેરે જેવી લોક સમસ્યાની ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દાઓને લઈ આગામી તારીખ 13મીએ લડતાના મંડાણ કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા સહિતના કાર્યક્રમો યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી અને શહેરની કારોબારી બોલાવવાનું કારણ એ, આવનારા દિવસોમાં જે ખેડૂત અને યુવા વર્ગ જે બેકાર થઈ રહ્યો, સિટીના રસ્તાઓનું ઠેકાણું નથી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારો, મોંઘવારી જેવા જે પ્રશ્નો છે એના બાબતે કોંગ્રેસે તારીખ 13ના રોજ ઝાંસીની રાણીએ ભેગા થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી કર્યો. ત્યારે આજના અમારા કાર્યકર્તાઓની બેઠક બોલાવેલી અને આવનારા દિવસોમાં સૌ સાથે મળી અને આંદોલન કરશું, જેને કારણે પ્રજાના પાક નિષ્ફળ ગયો છે. 140% જેવો વરસાદ થયો હોય, લીલો દુકાળ પડ્યો, અત્યારે સરકાર હજી સર્વેની જ વાતો કરે છે, સર્વે જ કરવાની વાતો કરીને કાંઈ કરવા માગતી નથી, ત્યારે ખોટા સર્વેના બહાના છોડી અને લીલો દુકાળ જાહેર કરે, રોડ રસ્તા રિપેર કરાવે, પેટ્રોલ ડીઝલના ખોટા ભાવ વધારો છે એને પણ ઘટાડવાના પ્રયત્નો કરે એવી અમારી ઈચ્છા છે. આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ શહેર કોંગ્રેસ પરિવારની આજની આ કારોબારીની મીટિંગ બોલાવવામાં આવી હતી. મીટિંગ એટલા માટે બોલાવી કે આગામી 13મી તારીખે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લા મથકોએ ખેડૂતોના પ્રશ્ને, બેરોજગારોના પ્રશ્ને, નાના વેપારી દુકાનોવાળાના પ્રશ્ને, ગરીબોના પ્રશ્ને જલત આંદોલન કરવાનું છે. ત્યારે અહીંયા જૂનાગઢ જિલ્લાના તમામ આગેવાનો આજે અમે મીટિંગ બોલાવી છે. અહીંયાનો પ્રશ્ન એ છે કે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે, 140% કરતાં પણ વધારે વરસાદ પડ્યો, અને તંત્ર હજી સર્વે કરવાની વાતો કરે, અહીંયા લીલો દુષ્કાળ જાહેર કરવો પડે. સર્વે કરવાનો તો સમય વહી ગયો ભાઈ, આજે 1 મહિના પહેલાં અમે રજૂઆત કરતા હતા, બધા આવેદનો આપ્યા હતા, ત્યારે તમારે સર્વે કરવાનો હતો. અત્યારે સર્વે કરીને શું કરવાનું? સર્વે અહીંયા માંડવી મગફળી તો છે ને, ત્યાં તો અમારે ખેડૂતના દીકરા શિયાળુ પીત કરવાનું હતું, મગફળી કાઢીને નીકળી ગઈ છે, જ્યાં પુરાવા તો કાંઈ છે નહીં. તમે અત્યારે સર્વે કરવા નીકળ્યા છો, સર્વે બરવે છોડી અને આ ગુજરાતના ખેડૂતોને અને અમારા જૂનાગઢ જિલ્લાને તો 140% ઉપર વરસાદ થયો છે, લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને તમામ ખેડૂતોને વળતર ચૂકવે સરકાર. બાકી વાહિયાળું વાતો કરવાથી કાંઈ નહીં થાય. વીમા કંપનીઓ, તમારી માનીતી વીમા કંપનીઓને તમારે લાભ અપાવવો છે. 2500 કરોડ જેવી મોટી રકમ HDFC, અર્બો, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, એગ્રી ઇન્સ્યોરન્સ, રિલાયન્સ આની પાસે પડ્યા છે. ખેડૂતોના હકના પૈસા છે. અમારો જગતનો તાત ખેડૂતનો દીકરો ભીખ નથી માગતો, હક માગે છે. આ હકના પૈસાની પાસે 2500 કરોડ પીડા છે ને. તમારામાં જો તાકાત હોય તો આ વીમા કંપનીઓને દબાવી અને અમારા જગતના તાત ખેડૂતોના દીકરાને અપાવો. આવી અમારી માગણી સાથેનું જલદમાં જલદ આંદોલન આ જૂનાગઢ જિલ્લામાંથી મંડાણ કરવાના છીએ. અને ખેડૂતોના પ્રશ્ને, બેરોજગારોના પ્રશ્ને, ગરીબ દલિત ઠેવાડાના માનવીના પ્રશ્ને અમે જલદમાં જલદ આંદોલન કરીને આ સરકારના ધ્યાન સુધી પહોંચાડવાની. શેર સમિતિ પણ સાથે રહેશે, શેરના તમામ લોકો સાથે રહે. શેરના પણ અનેક પ્રશ્નો જૂનાગઢના છે. અહીંયા રસ્તાની હાલત તમે જુઓ, રસ્તામાં એટલા બધા ખાડા. આ દિવાળી, દેવ દિવાળી આવી ગઈ, હજી સુધી રસ્તા રિપેર નથી થતા, ડામર કરી નથી શકતા, ત્યારે આ તંત્રની સામે અમે લાલ આગ કરી છે અને 13મી તારીખે જલદ આંદોલન કરવાના છીએ. જય જવાન, જય કિસાન. આજે શહેર અને જિલ્લાના કોંગ્રેસનો આ કાર્યક્રમ 13 તારીખના અનુસંધાને અહીંયા સંયુક્ત કાર્યક્રમ રાખ્યો. એમાં અમે ત્રણેય ધારાસભ્ય હર્ષદભાઈ, બાપભાઈ, ભાઈ નટુભાઈ, ભાઈ સુરેશ અને કોંગ્રેસના આગેવાનોએ જે શહેરના પ્રશ્નો અને ગામડાના પ્રશ્નો, ખેડૂતના પ્રશ્નોના મુદ્દે આજે 13 તારીખે જે અમારે આંદોલન આવેદનપત્રો દેવાના છે એમાં એના ભાગરૂપે શહેરમાં આજે જૂનાગઢની જે પરિસ્થિતિ જે થઈ છે, મારી પહેલી માગણી સરકાર પાસે એ છે કે આ રોડ ગયા વર્ષે જ બન્યા અને તૂટી કેમ ગયા અને એના એ તૂટી ગયા એની તપાસ કરી અને
આગલા જે નબળા કામ કર્યા છે એની સામે કાયદેસરના પગલાં ભરો. જે અધિકારીએ જે એમાં મિલીભગત કરી છે એની સામે પણ પગલાં ભરો, કોન્ટ્રાક્ટરો સામે પણ પગલાં ભરો એવી માગણી છે. આજે દિવાળી આવી ગઈ છતાં જૂનાગઢમાં ધૂળની એટલી બધી ડમરી ચડે છે કે માણસ તમારે મોઢે માસ્ક પહેરીને નીકળવું પડે એવી પરિસ્થિતિ છે. આજે વહેલામાં વહેલી તકે ખરેખર એને રોડ કરી દેવા જોઈએ. એને બદલે આ નિર્ભય તંત્ર ખૂટું હોય, આજે એક બે દિવસમાં થોડું ઘણું જાગ્યું હોય એવું. રાતે અમે અમદાવાદથી આવ્યા ત્યારે એક બે રસ્તાએ જે મશીન સીધું મૂકવાને બદલે જેસીબીથી લેવલ કરતા હતા એવું મેં રાતે જોયું. એ મારી દ્રષ્ટિએ હાનિકારક છે, એ કોઈ દિવસ લેવલ આવે નહીં. પણ એ મશીનમાં ડામરની કપચી નાખી, ડામરને કપચી નાખીને એનું લેવલ કરવું જોઈએ આવી મારી માગણી છે. આ હજી ખોટે રસ્તે છે અને હજી સરકારના પૈસા ધોવાઈ જાય એવી મને લાગે છે.